પ્રોગ્રેસિવ ઇન્ડિયા, હકીકતમાં આજ તો ન્યુ ઇન્ડિયા છે જેનું આપણે બધા સાથે મળીને નિર્માણ કરી રહ્યા છીએ. આવો આજ નાની નાની ખુશીઓ સાથે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ, નવા વર્ષની શરૂઆત કરીએ અને પોઝિટિવ ઇન્ડિયાથી પ્રોગ્રેસિવ ઇન્ડિયાની દિશામાં મજબૂત ડગ માંડીએ. જ્યારે આપણે સકારાત્મકતાની વાત કરીએ છીએ તો મને પણ એક વાત શેર કરવાનું મન થાય છે. તાજેતરમાં જ મને કાશ્મીરમાં પ્રશાસનિક સેવાના ટોપર અંજુમ બશીર ખાન ખટકની પ્રેરણાદાયી વાત જાણવા મળી. તેમણે આતંકવાદ અને ધૃણાના દંશની બહાર નીકળીને કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે 1990માં આતંકવાદીઓએ તેમના પૈતૃક ઘરને સળગાવી દીધું હતું. ત્યાં આતંકવાદ અને હિંસા એટલી બધી હતી કે તેમના પરિવારને પોતાની પૈતૃક જમીન છોડીને બહાર નીકળવું પડ્યું. એક નાનકડા બાળક માટે તેની ચારે તરફ આટલી બધી હિંસાનું વાતાવરણ દિલમાં અંધકાર અને કડવાશ ઉત્પન્ન કરવા માટે પર્યાપ્ત હતું. પરંતુ અંજુમે તેવું ના થવા દીધું. તેમણે ક્યારેય આશા ન છોડી. તેમણે પોતાના માટે એક અલગ માર્ગ પસંદ કર્યો, જનતાની સેવાનો માર્ગ. તે વિપરીત પરિસ્થિતિમાંથી પાર ઉતર્યા અને સફળતાની પોતાની ગાથા પોતે લખી. આજે તેઓ માત્ર જમ્મુ અને કાશ્મીરના જ નહીં પરંતુ સમગ્ર દેશના યુવાનો માટે પ્રેરણા બની ગયા છે. અંજુમે સાબિત કરી દીધું છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ના હોય, સકારાત્મક કાર્યો દ્વારા નિરાશાના વાદળોને પણ વિખેરી શકાય છે. હમણાં ગયા અઠવાડિયે જ મને જમ્મુ કાશ્મીરની કેટલીક દીકરીઓને મળવાનો અવસર મળ્યો. તેમનામાં જે ઉમંગ હતો, જે ઉત્સાહ હતો, જે સપનાઓ હતા અને જ્યારે હું તેમને સાંભળી રહ્યો હતો, તેઓ જીવનમાં કેવા કેવા ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગે છે અને તેઓ કેટલા આશાભર્યા જીવનવાળા લોકો હતા. તેમની સાથે મેં વાતો કરી, ક્યાંય નિરાશાનું નામો નિશાન નહોતું. ઉત્સાહ હતો, ઉમંગ હતો, ઉર્જા હતી, સપના હતા, સંકલ્પ હતો. એ દીકરીઓ સાથે જેટલો સમય મેં વિતાવ્યો મને પણ પ્રેરણા મળી અને આજ તો દેશની તાકાત છે, આજ તો મારા યુવાઓ છે, આજ તો મારા દેશનું ભવિષ્ય છે.